નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ એમાં આગળ જોઈશું. આપણે આગળના ભાગની અંદર લંબચોરસના ભાગ કઈ રીતે કરવા, પછી આપણે ત્રિકોણના સરખા ભાગ કર્યા એ બધા વિશે જોયું ને. હવે આગળ જોઈએ કે લોભી ચોકીદાર બિરબલને યાદ કરો, રાજા અકબરનો ચતુર મંત્રી. તમને ખબર છે તે મંત્રી કેવી રીતે બન્યો? ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. તે ખૂબ જ ચતુર હતો અને કવિતા લખી શકતો. તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું, તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો. જ્યારે તે મહેલના બહારના દરવાજાએ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો. એ અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી, હું કવિ છું, હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માગું છું, કવિએ કહ્યું. એટલે કે કવિ એટલે બિરબલે, અરે તમે કવિ છો? રાજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઈનામ આપશે. જો તું મને ઈનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં. બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં, આથી તે માની ગયો. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી, જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળશે. જ્યારે બિરબલ અંદર ગયો ત્યારે પહેલા ચોકીદારે એ ગણતરી કરી કે જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળે તો કેટલા મળશે આપણે જોઈ લઈએ. પ્રથમ ચોકીદારે બિરબલને કહ્યું, જો તું મને ઈનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં. બિરબલના ગયા બાદ તેણે ગણતરી કરી કે જો કવિને 100 સોનાના સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળશે. તો એને ગણતરી કરી તો 100 સિક્કાનો 1/10 ભાગ, તો શું થશે? 100 સિક્કાનો 1/10 ભાગ, એટલે કે 100 સિક્કાનો 1/10 વડે ભાગાકાર, 1/10 વડે ભાગાકાર. તમે ભાગાકાર કરશો, આ 0 0 જતી રહેશે, એટલે કેટલા આવશે? 10 સિક્કા. તો પ્રથમ ચોકીદારને કેટલા સિક્કા મળશે? 10 સિક્કા મળશે. બિરબલના ગયા પછી ચોકીદારે ગણતરી કરી હતી તો એને કેટલા સિક્કા મળશે? જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને કેટલા સિક્કા મળશે? 10 સોનાના સિક્કા મળશે. હવે આગળ કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઈનામનો 2/25 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. કવિ માની ગયો. ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી, કવિને ઓછામાં ઓછા સોનાના 100 સિક્કા મળશે, તેથી મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. તો બીજા ચોકીદારે પણ ગણતરી કરી કે એને ઓછામાં ઓછા 100 સિક્કા મળે તો મને કેટલા મળે, તો એ જોઈ લઈએ. બીજા ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઈનામનો 2/25 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. તેણે ખૂબ જ આનંદથી ગણતરી કરી કે કવિને ઓછામાં ઓછા 100 સોનાના સિક્કા મળશે, તેથી મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. તો તેને પણ ગણતરી કરી તો 100 સિક્કાનો 2/25 ભાગ, એટલે શું થશે? 100 જે સિક્કા છે એનો 2/25 વડે ગુણાકાર, તો શું થશે? ઉપર 200/5, ત્યારે કેટલા આવશે? 40 સિક્કા. જ્યારે તમે 200/5 કરશો તો 40 સિક્કા મળશે. તો ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી તો કવિને ઓછામાં ઓછા
100 સિક્કા મળશે તો તેને કેટલા સિક્કા મળશે બીજા ચોકીદારને? તો એને 40 સિક્કા મળશે. કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. તો છેલ્લા ચોકીદારે શું કહ્યું કે જો હું તને રાજાને ત્યારે જ મળવા દઈશ જ્યારે તારા ઇનામનો અડધો ભાગ તું મને આપીશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, તે માની ગયો અને અંદર ગયો. ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ સરસ છે, જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે, અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે. તો એને કેટલા સિક્કા મળશે એ જો આપણે જોઈ લઈએ. ત્રીજા એટલે છેલ્લા ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. તેણે વિચાર્યું કે આજનો દિવસ ખૂબ સરસ છે, જો કવિ 100 સોનાના સિક્કા મેળવે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે, અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે. તો કેટલા થશે? 100 સિક્કાનો અડધો ભાગ એટલે કે 1/2 ભાગ. તો શું આવશે? 100 ને એના 100 × 1/2 એ કરશો તો 100નો અડધો ભાગ કેટલો થશે? 50 સિક્કા. હવે એ જ રીતે 1000 સિક્કાનો અડધો ભાગ કઈ રીતે થશે? 1000 × 1/2 તો કેટલા થશે? 500 સિક્કા. તો ત્રીજા ચોકીદારને એને વિચાર્યું હતું કે આજનો દિવસ ખૂબ સરસ છે, જો તેને સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના કેટલા મળશે? તો એને સોનાના કેટલા મળશે? 100 મેળવે તો એને કેટલા મળે? 50. અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને કેટલા સિક્કા મળશે? તો 500 સિક્કા મળશે. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે, તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. રાજાએ કવિતાઓ સાંભળી એટલે એ બહુ ખુશ થઈ ગયો અને એમને કહ્યું, રાજાએ કવિને, કે તમારી કવિતા ખૂબ જ સરસ છે, તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. કવિ કહે છે, રાજન હું 100 થપ્પડ ઈચ્છું છું. કવિએ શું કહ્યું? રાજન હું 100 થપ્પડ ઈચ્છું છું. શું 100 થપ્પડ? રાજાને આઘાત લાગ્યો. આના પછી શું થયું હશે વાર્તા પૂરી કરો. કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો હશે? તો આના પછી વાર્તા શું આવશે અને કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો હશે એ જોઈ લો. વાર્તા પૂરી કરો. કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો? આપણે આગળ વાર્તા પૂરી કરીએ. કવિએ 100 થપ્પડનું ઇનામ માગ્યું. કવિએ રાજા પાસે કેટલા થપ્પડનું ઇનામ માગ્યું હતું? 100 થપ્પડનું ઇનામ માગ્યું અને ખુશ થઈને પાછો ફર્યો, કારણ કે તેણે દરેક ચોકીદારને કહેલ હિસ્સા મુજબ. પ્રથમ ચોકીદારને કેટલા થપ્પડ આપ્યા? 10 થપ્પડ. બીજા ચોકીદારને 40 થપ્પડ અને ત્રીજા ચોકીદારને 50 થપ્પડ મારવાના થાય. આપણે આગળ ગણતરી કરીને કે પ્રથમ ચોકીદારે 100 સોનાના સિક્કાનો વિચાર કર્યો હતો, જો કવિને 100 સોનાના સિક્કા મળે તો મારા ભાગમાં કેટલા સિક્કા આવે? તો એના ભાગમાં કેટલા આવતા હતા? 10 સિક્કા આવતા હતા. બીજા ચોકીદારને એને વિચાર્યું કે 100 સિક્કા હશે તો મારા ભાગમાં કેટલા સિક્કા આવશે? તો એના ભાગમાં કેટલા આવતા હતા? 40 સિક્કા. અને ત્રીજા ચોકીદારને કેટલા સિક્કા આવતા હતા? એને કેટલો માગ્યો હતો? અડધો ભાગ. જેથી 100 સિક્કા હોય તો એને કેટલા આવે? 50 સિક્કા. જ્યારે અહીંયા કવિએ શું માગ્યું? રાજા જોડે 100 થપ્પડ. તો પ્રથમ ચોકીદારને કેટલા થપ્પડ આવશે? 10 થપ્પડ. બીજા ચોકીદારને 40 થપ્પડ અને ત્રીજા ચોકીદારને 50 થપ્પડ. આમ કવિએ એટલે કે બિરબલે ચતુરાઈથી ચોકીદારને પાઠ શીખવ્યો અને તેના હિસ્સામાં 1 પણ થપ્પડ આવી
નહીં. તો આ રીતે ચતુરાઈથી ચોકીદારને એમને બિરબલે પાઠ શીખવ્યો અને એના હિસ્સામાં કોઈ પણ થપ્પડ આવી નહીં. હવે આગળ જોઈએ રામુનું શાકભાજીનું ખેતર. રામુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. આ રામુનું શાકભાજીનું ખેતર છે, એને શું કર્યા છે, 9 સરખા ભાગ કરેલા છે. તેના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડે છે? તો રામુએ એના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડી છે? આ શું છે? મરચાં, બટાકા, રીંગણા, ટામેટા, પાલક. ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? પછી બીજો પ્રશ્ન છે, કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? ત્રીજો પ્રશ્ન છે, ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો? કેટલા ભાગનો ઉપયોગ રીંગણા ઉગાડવામાં થયો? તો આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. રામુનું શાકભાજીનું ખેતર. તો રામુએ આ રીતે શાકભાજીના ખેતરના કેટલા 9 સરખા ભાગ કર્યા છે? એમાં અહીંયા મરચા વાયા છે, અહીંયા બટાકા છે, રીંગણા છે, અહીંયા રીંગણા છે, અહીંયા ટામેટા છે, અહીંયા પાલક, અહીંયા ટામેટા, અહીંયા બટાકા અને અહીંયા ટામેટા છે. તો રામુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. રામુએ કેટલા સરખા ભાગ કરેલા છે? ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તો આપણે પ્રશ્નોના જવાબ આપી દઈએ કે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજીઓ ઉગાડે છે? એના ખેતરમાં એને કઈ કઈ શાકભાજી ઉગાડી છે? તો તેના ખેતરમાં બટાકા, રીંગણ, ટમેટા, મરચા અને પાલક ઉગાડે છે. હવે બીજો પ્રશ્ન છે, ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? તો તમે અહીં ખેતરમાં જોઈ શકો છો કે સૌથી વધારે કઈ શાકભાજી ઉગાડી છે. તો જોઈ શકો છો તો કે ટમેટા કેટલા ભાગમાં છે? 1, 2 અને 3, 3 ભાગમાં છે. તો ખેતરના સૌથી મોટા ભાગમાં ટમેટા ઉગાડેલા છે, તેનો ભાગ કેટલો થશે? 3/9. એટલે આખા કેટલા છે? 9 ભાગ છે, એમાં 3 ભાગની અંદર શું આવ્યું છે? ટમેટા. તો કેટલા થશે? 3/9 = 1/3. આનો તમે છેદ ઉડાડશો. કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? તે ખેતરના 2/9 ભાગમાં બટાકા ઉગાડે છે. અહીંયા તમે જોશો તો બટાકા કેટલા ભાગમાં છે? 9 ભાગમાંથી 1 અને 2, તો શું થશે? 2/9. તે ખેતરના 2/9 ભાગમાં બટાકા ઉગાડે છે. ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવામાં થયો? કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો? તો ખેતરમાં 1/9 ભાગનો ઉપયોગ પાલક ઉગાડવામાં થયો અને 2/9 ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો. આ ચિત્ર જોઈને, એટલે જે આગળ ચિત્ર હતું એ જોઈને તમે કેટલાક પ્રશ્નો બનાવો. આ જે 4 પ્રશ્નો આપ્યા છે એના સિવાય પ્રશ્નો બનાવો. તો આપણે એક પ્રશ્ન બની શકે કે ખેતરના કેટલા ભાગનો ઉપયોગ મરચા ઉગાડવામાં થયો છે, એક પ્રશ્ન થશે. તો મરચા ઉગાડવામાં કેટલા ભાગનો ઉપયોગ થયો? તો 1/9 ભાગનો. કઈ 2 શાકભાજીઓને ઉગાડવા 1 સરખા ભાગનો ઉપયોગ થયો છે? તો બીજો એક પ્રશ્ન પણ એ બની શકે ને કે કઈ 2 શાકભાજીઓને ઉગાડવા 1 સરખા ભાગનો ઉપયોગ થયો? તો કયો આવશે? મરચા અને પાલક. રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેણે 5/5 ટમેટા અને 1/3 બટાકા અબુ બકરને આપ્યા. શ્રીજાને 2/5 ટમેટા અને 3/6 બટાકા મળ્યા. નેન્સીને બાકીની શાકભાજી મળી. અબુ બકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ કરો અને શ્રીજાને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ કરો. અહીંયા રામુએ જે
જે શાકભાજી હતી એમાંથી એને એના મિત્રોને આપવા ઈચ્છા. તો આ ટમેટા છે અને આ બટાકા છે. તો ટમેટા અને બટાકા કેટલા છે એ આપણે જોઈ લઈએ. ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો ટમેટા કેટલા થાય છે? ટમેટા 20. અને બટાકા કેટલા છે? 18 છે. તો હવે અબુ બકરને કેટલા ટામેટા મળ્યા છે, કેટલા બટાકા મળ્યા છે, શ્રીજાને કેટલા ટામેટા મળ્યા છે અને કેટલા બટાકા મળ્યા છે એ જોઈ લઈએ. રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેણે 1/5 ભાગના ટમેટા અને 1/3 ભાગના બટાકા અબુ બકરને આપ્યા. શ્રીજાને 2/5 ભાગના ટમેટા અને 3/6 ભાગના બટાકા મળ્યા. નેન્સીને બાકીની શાકભાજી મળી. અબુ બકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ દોરો. શ્રીજાને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ દોરો. તો અબુ બકરને કેટલા મળ્યા છે બટાકા ટામેટા અને શ્રીજાને કેટલા મળ્યા છે એ જોઈ લઈએ. તો કુલ ટામેટાની સંખ્યા કેટલી હતી? 20 અને કુલ બટાકાની સંખ્યા 18. અબુ બકરને મળેલ ટમેટાની સંખ્યા કેટલી થશે? 20 ટામેટા હતા, એમાંથી 1/5 ભાગ એ અબુ બકરને ટામેટા આપ્યા. તો કેટલા આવશે? 20/5 ભાગ ચલાવશો તો કેટલા આવશે? 4. તો અબુ બકરને ટમેટા કેટલા મળ્યા? 4 ટમેટા. અબુ બકરને મળેલા બટાકાની સંખ્યા, તો બટાકા કેટલા હતા? 18, એમાંથી 1/3 ભાગ એ બટાકા એને આપ્યા હતા. તો કેટલા થશે? તમે 18 3/3 ભાગ ચલાવશો તો કેટલા આવશે? 6. તો અબુ બકરને બટાકા કેટલા મળ્યા? 6 બટાકા મળ્યા. શ્રીજાને મળેલ ટમેટાની સંખ્યા કેટલી ટમેટા મળશે એને? 20 × 2/5. તો તમે ભાગ ચલાવશો, આ 20 × 2 એટલે કેટલા થશે? 40/5. તો જવાબમાં મળી જશે 8. તો શ્રીજાને કેટલા મળ્યા ટમેટા? 8. શ્રીજાને મળેલ બટાકાની સંખ્યા, તો બટાકા કેટલા હતા? કુલ 18, એમાંથી 3/6 ભાગના બટાકા રામુએ શ્રીજાને આપ્યા. તો કેટલા બટાકા મળશે શ્રીજાને? તો તમે અહીંયા 6 ભાગ અહીંયા ચલાવશો તો 6 ભાગ ચલાવો તો કેટલા થશે? 6 × 3 = 18. તો 3 × 3 = 9. તો શ્રીજાને બટાકા કેટલા મળશે? 9 બટાકા મળશે. આપણે અહીંયા અબુ બકરને જે ટામેટા મળ્યા છે એના ઉપર આપણે વર્તુળ કરી દઈએ, એટલે કે એને કેટલા ભાગ મળે છે? 4 ટમેટા મળે છે ને, 3 4. અને શ્રીજાને કેટલા ટમેટા મળે છે? 8. તો એના ઉપર આપણે ચોરસ કરી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પછી હવે બટાકા, અબુ બકરને બટાકા કેટલા મળે છે? 6. તો આપણે 6 બટાકા ઉપર વર્તુળ કરી દઈએ, 1, 2, 3, 4, 5 અને 6. શ્રીજાને કેટલા બટાકા મળે છે? 9. તો આપણે વર્તુળ કરી દઈએ, એના ઉપર આપણે ચોરસ કરી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે જે બાકી વધ્યા એ કોને મળશે? નેન્સીને બાકીની શાકભાજી મળી. તો નેન્સીને કેટલા બટાકા અને ટમેટા મળ્યા? નેન્સીને કેટલા બટાકા અને ટમેટા મળ્યા? તો કુલ ટામેટાની સંખ્યા કેટલી હતી? 20 અને બટાકાની સંખ્યા 18. તો અબુ બકરને મળેલા ટામેટાની સંખ્યા, તો અબુ બકર કુલ કેટલા હતા? 20 અને એમાંથી 1/5 ભાગના અબુ બકરને ટામેટા આપવાના હતા. તો એ આપણે ગણતરી કરી તો કેટલા આવશે? 4. અબુ બકરને મળેલા બટાકાની સંખ્યા
બટાકાની સંખ્યા કેટલી હતી? 18. એમાંથી 1/3 ભાગ રામુએ અબુ બકરને ટામેટા આપવાના હતા, તો કેટલા મળશે? 6. તો અબુ બકરને કેટલા બટાકા મળશે? 6. શ્રીજાને મળેલ ટામેટાની સંખ્યા, ટામેટા કેટલા હતા? કુલ 20. એમાંથી 2/5 ભાગના શ્રીજાને ટામેટા મળ્યા, તો કેટલા ટામેટા આવશે? 8. તો શ્રીજાને કેટલા ટામેટા મળશે? 8 ટામેટા. શ્રીજાને મળેલ બટાકાની સંખ્યા તો કેટલે આવશે? 18 × 3/6. તો ગણતરી કરશો તો આવશે 9. તો શ્રીજાને બટાકા કેટલા મળશે? 9. તેથી નેન્સીને મળેલા બટાકાની સંખ્યા, તો નેન્સીને કેટલા બટાકા મળશે? તો કુલ કેટલા હતા? એમાંથી શ્રીજા અને અબુ બકરને જે ટામેટા મળ્યા એ બંનેની શું થશે? એ બંનેનો સરવાળો કુલ સંખ્યામાંથી બાદ થઈ જશે. તો આ 18 એ બટાકા નહીં, કુલ સંખ્યા હતી. એમાંથી 6 એટલે કે અબુ બકરને બટાકા કેટલા મળ્યા? 6 વત્તા 9 એટલે કે શ્રીજાને મળેલા બટાકા, એ બંનેનો સરવાળો કર્યો અને 18માંથી બાદ કર્યો તો કેટલા આવશે? 3. તો નેન્સીને કેટલા બટાકા મળશે? 3. અને નેન્સીને મળેલા ટામેટાની સંખ્યા, તો ટામેટા કુલ કેટલા હતા? 20. એમાંથી 4 એ અબુ બકરને મળેલા ટામેટા છે અને 8 એ શ્રીજાને મળેલા ટામેટા છે, તો એ બંનેનો સરવાળો એ 20માંથી આપણે બાદ કરી દઈશું તો કેટલા આવશે? 8. તો નેન્સીને 3 બટાકા અને 8 ટામેટા મળ્યા. હવે આગળ રમત છે, કોણ વર્તુળને પહેલા રંગશે? તમારે ઘરે તમારા મિત્ર કે તમારા ભાઈ કે તમારી બહેન સાથે કે તમારા મમ્મી પપ્પા સાથે તમારે આ રમત રમવાની છે, દરેકે રમવાની છે. એમાં શું આવશે? આ રમત 4-4ના સમૂહમાં રમી શકાશે, એટલે કે 4-4 જણનો સમૂહ બનાવવાનો. દરેક ખેલાડીએ નીચે બતાવ્યા મુજબ વર્તુળ બનાવવાનું છે. આ રીતે જે વર્તુળ બનાવવાનું છે, આ જે આ વર્તુળ આપી છે એ રીતે દરેકે કાગળના ટુકડા પર 15 ટોકન બનાવવાના છે. કાગળનો ટુકડો લેવાનો, એમાં 15 ટોકન બનાવવાના છે. તમારા ટોકન પર 1/2, 1/3, 1/4, 1/6, 1/12, 2/12, 3/12, 4/12, એમ 11/12 સુધી લખો. ટોકનને ભેગા કરી તમારા સમૂહની વચ્ચે તેની થપ્પી બનાવો. તમારે થપ્પી બનાવવાની. હવે તમે રમત રમવા માટે તૈયાર છો. તમે ટોકન બનાવી દો પછી એની થપ્પી બનાવી દેવાની. પહેલો ખેલાડી થપ્પીમાંથી એક ટોકન ઉપાડશે, એને એક ટોકન ઉપાડ્યું અને જે ટોકન આવ્યું એ પ્રમાણે એ આ ચિત્રમાં શું કરશે? એટલા ભાગમાં રંગ પૂરશે. ધારો કે ટોકન 2/12 એ આવ્યું, તો શું થશે? એ આ 2 ભાગમાં રંગ પૂરશે અને ટોકનને થપ્પીની નીચે રાખશે, એટલે ટોકનને પાછું જે થપ્પી અને બનાવી હોય એના નીચે મૂકી દેશે. પછીનો ખેલાડી પણ આમ કરશે, એટલે પછી કોનો વારો આવશે? બીજા ખેલાડીનો, અને રમત આગળ વધશે. એમ રમત શું થશે? આગળ વધશે. ચિત્રને જે સૌથી પહેલાં રંગ પૂરું કરશે તે વિજેતા ગણાશે, એટલે ચિત્રમાં સૌથી પહેલાં જેને રંગ પૂર્યાશે એ વિજેતા ગણાશે. એના પછી આ પ્રશ્નો છે, રમત કોણ જીતશે? તો કોણ જીતશે? છેલ્લો જેને રંગ પૂર્યા હશે અને એ જીતશે. પછી વિજેતાના ટોકન કયા કયા છે, તમને મળેલા ટોકન લખો, તમે વર્તુળના કયા ભાગમાં રંગ પૂર્યો એ તમારે અહીંયા લખવાનું છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ આજનું તમારું હોમવર્ક, ભાગમાં વિવિધ પેટર્ન. આ તમારું હોમવર્ક છે. આમાં શું આવશે કે આ એક આકૃતિ આપી છે, એમાં શું આપ્યું છે? 8/16 એ વાદળી રંગ છે અને 8/16 એ સફેદ રંગ છે. અહીંયા પ્રશ્ન આપ્યો છે કે બી સી ડી, એટલે કે આ બી, આ સી અને આ ડી. આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને, એટલે કે કેટલાક ચોરસમાં રંગ પૂરવાના, અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો, એટલે કે અલગ અલગ પેટર્ન બનાવવાની. જેમ આ એ ભાગની, એ આકૃતિની અંદર પેટર્ન છે તે રીતે
તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, તમે કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનાનો કેટલો ભાગ સફેદ છે એ લખવાનું છે. આ બી ભાગની અંદર તમે કેટલા ભાગમાં રંગ પૂર્યો અને કેટલા ભાગમાં સફેદ છે એ અહીંયા લખવાનું. એ જ રીતે સીમાં તમે કેટલા ભાગમાં સફેદ રંગ, કેટલા ભાગમાં રંગ પૂર્યો અને કેટલા ભાગ સફેદ છે એ લખવાનું. અને અહીંયા પણ જે કોઈ પેટર્ન બનાવતા હોય એ પેટર્ન બનાવી અહીંયા જે તમે રંગ પૂર્યો હોય એ અહીંયા કેટલા ભાગમાં રંગ પૂર્યો એ લખવાનો અને કેટલા ભાગમાં રંગ સફેદ છે તે. બીજો પ્રશ્ન છે કે આકૃતિ એને ફરીથી જુઓ. તમે આકૃતિ એને ફરીથી જુઓ. ખાનામાં પૂરેલો રંગ, ખાનામાં કેટલા રંગ પૂરેલા છે તમે જોશો તો કેટલા છે, 8/16 વાદળી અને 8/16 સફેદ. તો આ ચારમાંથી કઈ નિશાની આવશે, કયો સાચો છે? અહીંયા આપ કીધું છે કે ખોટા જવાબ પર નિશાની, એટલે કે આવી ચોકડીની નિશાની કરો. તો સાચો કયો આવશે? 1/2 વાદળી, 1/2 સફેદ, એટલે કે અડધો ભાગ વાદળી છે અને અડધો ભાગ સફેદ છે, કે પછી 2/4 વાદળી અને 2/4 સફેદ, કે પછી 3/8 વાદળી અને 5/8 સફેદ, કે પછી 4/8 વાદળી અને 4/8 સફેદ. શું આવશે? તો કયું આવશે એ તમારે અહીંયા આ આકૃતિ ઉપરથી ગણતરી કરીને લખવાનો. જો આપણે જોઈએ તો 1/2 વાદળી, તો અડધો ભાગ વાદળી છે. જો તમે 8/16 છેદ ઉડાડો હોય તો 8 × 16, તો 1/2 વાદળી અને 1/2 સફેદ થશે. પછી 2/4 એ વાદળી અને 2/4 સફેદ એ પણ આવશે, અને 4/8 વાદળી અને 4/8 સફેદ પણ આવશે. તો કયો આ નહીં આવે? આ સી એ નહીં આવે. હવે ત્રીજો, 16 ચોરસથી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો. એટલે કે આ રીતે 16 ચોરસની આકૃતિ બનાવવાની અને આ જેમ આપ્યા છે એ રીતે તમારે પેટર્ન બનાવવાની છે. તો આ તમારું આજનું હોમવર્ક છે.